સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. મિત્રો આવનારી જે તમામ એક્ઝામ છે, પોલીસ કોન્સ્ટેબલ, જીપીએસસી, ટેટ, ક્લાર્ક, બિનસચિવાલય ક્લાર્ક કે ગુજરાત કૃષિ યુનિવર્સિટીની અંદર જે ક્લાર્કની ભરતી આવે છે કે તલાટી કમ મંત્રીની, કોઈ બી એક્ઝામ લઈ લો મિત્રો, તેનું ગુજરાતી સાહિત્ય છે તે અગત્યનું છે. ગુજરાતી સાહિત્યનું છે મિત્રો, વ્યાકરણ અને સાહિત્યની અંદરથી મિત્રો 35 થી 30 માર્કનું હે પ્રશ્ન નીકળતા હોય છે. તો મિત્રો ગુજરાતી સાહિત્યના આજે 50 એમસીક્યુ ભાગ 2ની અંદર આપણે જોવાના છે, જે મોસ્ટ એમપી 15 એમસીક્યુ ગુજરાતી સાહિત્યના. નમસ્કાર મિત્રો, હું નકુમારીશ, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો રાઈટ પર ક્લિક કરો અને બાજુમાં જે બેલ આઇકોન છે તેના પર ક્લિક કરો. અમે કોઈ બી વિડીયો અપલોડ કરીએ તમને તેની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહેશે. મિત્રો ગુજરાતી સાહિત્યના પહેલા પ્રશ્નની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં એકમાત્ર હાસ્ય નવલકથા ભદભંદ્રના સર્જક તરીકે કોણ જાણીતું છે? હાસ્ય નવલકથાના ભદભંદ્ર તરીકે કોણ જાણીતું છે? તો રમણભાઈ નીલકંઠ છે એ જાણીતા છે. રમણભાઈ નીલકંઠનો જન્મ કયા સ્થળ થયો હતો? રમણભાઈ નીલકંઠ છે તેનો જન્મ છે મિત્રો અમદાવાદની અંદર થયો હતો. રમણભાઈ નીલકંઠની કૃતિઓના નામ જણાવો. રમણભાઈ નીલકંઠ છે તેની કૃતિના નામ છે ભદભંદ્રની શોધમાં, એટલે કે મિત્રો આ નવલકથાઓ છે. પછી રાયનો પર્વત, રાયનો પર્વત છે નાટક છે. હાસ્ય મંદિર છે તેનો, હાસ્ય મંદિર છે તેના નિબંધો છે. પછી કવિતા અને સાહિત્ય 1 થી 4 ભાગ છે અને ધર્મ અને સમાજ એ 1 થી 2 ભાગ છે. ગુજરાતી સાહિત્યમાં ધર્મનો તારો તરીકે કોણ જાણીતું છે? ગુજરાતી સાહિત્યની અંદર ધર્મનો તારો એટલે કે આનંદ શંકર ધ્રુવ છે તે જાણીતા છે. ગુજરાતી સાહિત્યના વિદ્વાન વિવેચક અને ભાષા સંશોધક તરીકે કોણ જાણીતું છે? મિત્રો ગુજરાતી સાહિત્યના વિદ્વાન વિવેચક અને ભાષા સંશોધન તરીકે કોણ જાણીતું છે? તો આનંદ શંકર ધ્રુવ છે તે જાણીતા છે. આનંદ શંકર ધ્રુવનો જન્મ ક્યારે થયો હતો? મિત્રો આનંદ શંકર ધ્રુવનો જન્મ છે 25/2/1869ની અંદર થયો હતો. આનંદ શંકરની વિવિધ કૃતિઓના નામ જણાવો. આનંદ શંકરની વિવિધ કૃતિઓના નામ છે મિત્રો, આનંદ શંકર ધ્રુવ થઈ ગયા તેની વિવિધ કૃતિઓ છે એ કાવ્યત્વ, કાવ્યત્વ વિચાર, પછી સાહિત્ય વિચાર, પછી આપણો ધર્મ, આપણો ધર્મ, પછી હિન્દુ ધર્મની બાળપોથી, ધર્મ વર્ણન, પછી વિચાર માધુરી, પછી હિન્દુ વેદ ધર્મ, એટલા જે કૃતિઓ છે એ આનંદ શંકરની કૃતિઓ છે, આનંદ શંકર ધ્રુવની કૃતિઓ છે. ગુજરાતી સાહિત્યમાં આનંદ શંકરે કયા મેગેઝિનનું દિગ્દર્શન તંત્રી પદ નિભાવ્યું હતું? કર્ણાટકમાં દિગ્દર્શન તરીકે તેના તંત્રી ઉપર રહ્યા હતા. તો સુદર્શન જે સાહિત્ય છે મેગેઝિન એનું દિગ્દર્શન તરીકે એનું પદ નિભાવ્યું હતું. કે ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સોનેટ રચનાર કવિ કોણ જાણીતું છે? ઉત્તમ સોનેટ, જે સોનેટના ઉત્તમ રચનારમાં કોણ છે? તેમાં બળવંતરાય ક ઠાકર છે તેના ઉત્તમ રચયિતા છે જે સોનેટના, અને સોનેટ પણ તેનું જાણીતું છે. બળવંતરાય ઠાકોર કયા ઉપનામથી જાણીતા હતા? સેહની નામના છે એ બળવંતરાયનું ઉપનામ છે. બળવંતરાયનું જન્મસ્થળ જણાવો. બળવંતરાયનું જન્મસ્થળ છે મિત્રો ભરૂચ જિલ્લો છે. ઉમાશંકર જોશી અને સુંદર મેં કાવ્ય દિશા કોની પાસે લીધી હતી? ઉમાશંકર જોશી એ છે સુંદર મેં કાવ્ય દિશા કોની પાસે લીધી હતી? બંકિમચંદ્ર ઠાકોર એનામાંથી, બકો ઠાકોરથી લીધી હતી. બકો ઠાકરની વિવિધ કૃતિઓના નામ જણાવો. બકો ઠાકરની જે વિવિધ છે એની કૃતિઓના નામ જણાવો. ભણકાર, ભણકાર ધારા ભાગ 1-2, ઉગતી જવાની, લગ્નમાં બ્રહ્મચર્ય, દર્શનીયું, પછી કવિ શિક્ષણ, કવિતા શિક્ષણ, પ્રયોગશાળા ને 75મે એટલી છે એ બકર ઠાકોરની વિવિધ કૃતિઓ છે. ગુજરાતી સાહિત્યમાં કયા રાજ્યએ સાહિત્યને ઉત્તમ પ્રદાન કર્યું છે? સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ છે તેણે કર્યું હોય છે, એટલે કે એના જે
કલાપી નામે છે, જાણીતા છે. સુરસિંહજી તક્ષશિંહજી ગોહિલના ઉપનામ છે મિત્રો કલાપી છે. કલાપી કયાના રાજા હતા? લાઠીના રાજા છે, કવિ કલાપી હતા. અને સુરસિંહજી તક્ષશિંહજી ગોહિલ છે તેનું નામ હતું. કલાપી કેટલા વર્ષ જીવ્યા હતા? કલાપી છે મિત્રો ખાલી 26 જ વર્ષ જીવ્યા હતા. કલાપીનું જન્મસ્થળ છે લાઠી છે. કલાપીએ ગુજરાતી સાહિત્યમાં કઈ કઈ કૃતિને ભેટ આપી હતી? તો કલાપીનો કેકાવરવ, કલાપીનો કેકાવરવ છે. પછી કલાપીની પત્રધારા, કાશ્મીરનો પ્રવાસ, માયા અને મુદ્રિકા, જે માયાના મુદ્રિકા છે મિત્રો નવલકથા છે, હમીરજી ગોહિલ, હૃદય ત્રિપુટી અને ભારત ખંડકાવ્ય, એટલી કૃતિઓ છે મિત્રો એ કલાપી આપી હતી. ગુજરાતી સાહિત્યમાં સુરતની વાડીનો મીઠો મોરલો તરીકે કોણ જાણીતું છે? કલાપી જાણીતા છે. ગુજરાતી સાહિત્યમાં કવિવર તરીકે કોણ જાણીતું છે? કવિ નન્હાલાલ દલપતરામ છે એ જાણીતા છે. કવિ નન્હાલાલ દલપતરામ, કવિ નન્હાલાલ કયા નામથી જાણીતા છે? પ્રેમ ભક્તિ છે તેના નામથી જાણીતા છે. ગુજરાતી સાહિત્યમાં કયા પિતા પુત્ર સાહિત્યકારે 101 વર્ષ સાહિત્યનું સર્જન કરી અને સાહિત્યની સેવા કરી હતી? નન્હાલાલ અને દલપતરામ છે એ સેવા કરી હતી. કવિ નન્હાલાલનો જન્મ ક્યારે થયો હતો? 1806-1877ની અંદર અમદાવાદની અંદર થયો હતો. કવિ નન્હાલાલનું વતન કયું હતું? વઢવાણ છે, લીંબડીની બાજુમાં આવેલું વઢવાણની અંદર થયો હતો. કવિ નન્હાલાલની કારકિર્દીની કૃતિઓ જણાવો. તો કેટલાક કાવ્યો છે? ભાગ 1-3 છે. નન્હા નન્હા રાસ ભાગ 1-3, ચિત્રદર્શનો, પછી ગીતા માંજરી, બાળકાવ્યો, મહેરામણના મોતી, પછી વસંતોત્સવ, પછી હરિદર્શન, પછી હરિસંહિતા, હરિસંહિતા ઉષા, પછી સારથી, પછી આપણા સાક્ષરતાના, આપણી સાક્ષર રત્નો, એ કૃતિઓ છે મિત્રો કવિ નન્હાલાલની છે. ગુજરાતી સાહિત્યમાં પ્રજ્ઞાચક્ષુ સાહિત્યકાર કોણ છે? પંડિત સુખલાલજી છે એ પ્રજ્ઞાચક્ષુ છે. પંડિત સુખલાલજી કયા ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કર્યું હતું? નિબંધ ક્ષેત્રની અંદર. મિત્રો સુખલાલજીની કૃતિઓ જણાવો. મારું જીવન વૃત્ત છે, યોગદર્શન છે, પછી દર્શન અને ચિંતન, જૈન ધર્મનો પ્રાણ, વાદ મહાણવ, પછી પ્રમાણ મીમાંસા, જ્ઞાન બિંદુ અને હેત બિંદુ છે તે સુખલાલજીની કૃતિઓ છે. ગુજરાતી સાહિત્યમાં ગુજરાત સાહિત્ય સભાના સ્થાપના કરનાર જે દ્રષ્ટા તરીકે કોણ જાણીતું છે? રણજીતરામ મહેતા છે, જાણીતા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્વપ્ન દ્રષ્ટા કોણ છે? તો રણજીતરામ મહેતા છે. રણજીતરામ મહેતાના માનમાં ગુજરાતી સાહિત્યકાર જે સાહિત્યમાં છે એવોર્ડ કયો વખણાય છે? તો રણજીતરામ મહેતા સુવર્ણચંદ્ર છે આ એવોર્ડ છે વખણાતો છે. રણજીતરામની વિવિધ કૃતિઓના નામ જણાવો. તો રણજીત કૃતિ છે સંગ્રહ, રણજીત કૃતિ સંગ્રહ છે. પછી રણજીતરામના નિબંધો છે, લોકગીત છે, અને રણજીતરામ ગદ્ય સંચય છે. પછી ગુજરાતી સાહિત્ય સિવાય ગુજરાતી તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? દત્તાત્રેય બાલકૃષ્ણ એટલે કે કાકા કાલેરકર, જે કાકા સાહેબ કાલેરકર છે, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેરકર છે એ ઓળખીતા છે. સવાયા ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું હતું? સવાયા ગુજરાતીનું બિરુદ છે મિત્રો કાકા કાલેરકરભાઈને જે છે એને ગાંધીજીએ આપ્યું હતું. કાકા સાહેબ કાલેરકરનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો કાકા સાહેબ કાલેરકરનો જન્મ છે એ 1885ની રોજ થયો હતો અને મૃત્યુ છે મિત્રો 21-8-1981ની અંદર સતારાની અંદર થયો હતો. કાકા સાહેબ કાલેરકરની કઈ કૃતિઓ સર્જન કર્યું હતું? તો પછી ઉત્તરાદી દિવાલો, પછી જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવન લીલા, હિમાલયનો પ્રવાસ, જીવન ભારતી, પૂર્વ રંગ, જીવન સંસ્કૃતિ, જીવન ચિંતન, જીવતા તહેવારો, પછી ગીતા ધર્મ, જીવન પ્રદીપ સ્મરણ, પછી સ્મરણ યાત્રા, આ એટલા સૌ એ કાકા સાહેબ કાલેરકરની કૃતિઓ છે. કાકા સાહેબ મુખ્યત્વે કયા ક્ષેત્રની અંદર પ્રદાન કર્યું હતું? નિબંધની અંદર. કાકા સાહેબ કાલેરકર કયા કાર્યકર્તા હતા? તો ગુજરાત વિદ્યાપીઠના કલનાયક હતા.
ગુજરાતી સાહિત્યમાં રામલાલ પાઠક કયા નામથી જાણીતા છે? ગુજરાતી સાહિત્યમાં છે એ રામનારાયણ પાઠક છે, કયા ઉપનામથી જાણીતા છે? સૌર વિહારી છે નિબંધ એટલે કે દ્વેર દ્વિરેફની વાર્તાકાર શેષ કાવ્ય તરીકે છે એ જાણીતા છે? સ્વૈર વિહારી છે મિત્રો એ ખૂબ જ એના નામથી જાણીતા છે. રાવી પાઠકનો જન્મ ક્યાં થયો હતો? રાવી પાઠકનો જન્મ છે મિત્રો એ રામનારાયણ પાઠક એટલે કે રાવી પાઠક એટલે કે એ 8/4/1887ની અંદર થયો હતો. મૃત્યુ છે મિત્રો 21/8/1955ની અંદર થયું હતું. જન્મસ્થળ છે ગાણોલ. પછી રામનારાયણ પાઠક જે રાવી પાઠકની વિવિધ કૃતિઓના નામ જણાવો. તો મિત્રો દ્વિરેફની વાતો, શેષના કાવ્યો, પછી કાવ્યની શક્તિ, સાહિત્ય વિમર્શ છે, કાવ્ય સાહિત્યના વર્ણનો, પછી સાહિત્ય લોક, પછી કાવ્ય પરિશીલન, પછી મનોવિહાર, પછી બૃહદ પિંગળ, પછી મધ્ય પિંગળ, પછી કુલાંગાર, પછી ગોવિંદ ગમન અને કાવ્ય સમુચ્ચય. એટલી જે કૃતિઓ છે જે રામનારાયણ પાઠકની કૃતિઓ છે. તો મિત્રો આ વિડીયોની અંદર તમને સારો લાગ્યો હોય વિડીયો તો લાઇક જરૂર કરશો, શેર પણ જરૂર કરશો, કોમેન્ટ અવશ્ય કરશો અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરશો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ